પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી ધોરણ 6ની વિદ્યાર્થી અસ્મિતાબહેન અમૃતભાઈ ઠાકોર ઉંમર વર્ષ 11નું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું હતું. શાળાએથી અભ્યાસ કરીને આવ્યા બાદ તાવ આવતા સારવાર માટે રાધનપુર ખાતે આવેલ સદારામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. રાધનપુર પ્રાઇવેટ લેબોરેટરી ખાતે તેનો રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો. સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોરના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન દીકરીનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. જે અમારે અસ્મિતાબેન અમૃતભાઈ ઠાકોર એનો અવસાન થયું છે. કાલ તો એને તાવ આવ્યો હતો અને નિશાળે ભણવા જતી હતી. તાવ આવ્યો અને રાતે અમે દવાખાને લઈ ગયા ગોવિંદભાઈ ડૉક્ટર આપણે સદારામ હોસ્પિટલ. એમને ખૂબ મહેનત કરી અને મહેનત કરતાં થોડી બચી શકી નહીં તો સરકારશ્રીને અમે વારંવાર એમ કે આ આરોગ્ય તંત્રને જાણ કરી, પણ છતાં કોઈ જાણમાં કોઈ ડૉક્ટરો આવીને પૂરેપૂરું ધ્યાન દેતા નથી. અને અમારા ગામની અંદર આ શેના કારણથી રોગ થાય છે, આ પાણીથી રોગ થાય છે કે ડેન્ગ્યુ મચ્છરથી થાય છે કે શું છે એની હજુ કંઈ ખાતરી થતી નથી. આવા તો કેસો અમારે 2-3 આની હોય તો બની ગયા અને હજુ પણ આ આખા ગામની મેલકોરા રોગ ચાલુ છે. અત્યારે હાલ આખા ગામના મેલકોરા અત્યારે દવાખાને બધાએ આજે રોજે 10-15-20 પેશન્ટ જાય છે. તો આરોગ્યની જે ટીમ છે એ અહીંયા કંઈ લાંબુ કંઈ કામ કરી શકતી નથી અને આવી આંટો મારી અને થોડું ઘણું કામ કરી અને જતા રહે તો આખા ગામમાં આની ખાસ તપાસ થવી પડે અને તપાસ થયા પછી આનો શાના કારણથી રોગ થાય છે અને નહીંતર અમારા ગામમાં ખૂબ જ જાનહાનિ થશે. એટલે વહેલા સર જે આરોગ્ય તંત્રને અમે એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ તંત્ર વહેલા સર જાગે અને જાગીને આ કામ આખા ગામમાં કરી અને આ ગમે તે રોગ છે એને પકડી અને અમને ગામજનોને કે અમે અહીં બતાવે કે આના કારણથી રોગ છે તો અમે ગામજનોનાથી સાવચેત રહીએ. રિપોર્ટ કરાયો તેમાં શું આવ્યો? રિપોર્ટ કરાયો એમાં ડેન્ગ્યુ આવ્યો.